कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। मोक्ष मार्गस्य नेतारम् भेत्तारं कर्म बुभृतां ज्ञातारं विश्वतत्वानां वंदे तद् गुणलब्धये परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम। जिंदगी मां साची मस्ती केवी रीते प्रगटे, जिंदगी मां साची मस्ती केवी रीते प्रगटे। महापुरुष के जे आत्मानी मस्ती नथी कहीं सस्ती, अने एवा विवेक विनानु जीवन छे पस्ती, એવા વિવેક વિનાનું જીવન છે પસ્તી। આપણે પ્રેક્ટિકલ જ વાત કરવાના છીએ। આ 2000 નું માઇલેનિયમ બધા જુદી જુદી રીતે ઉજવે છે, અને અમે આ 2000 ના સહસ્રાબ્દીમાં કેવી રીતે આગળ વધવાના છીએ વગેરે અનેક પ્રકારે પોતાના વિચારો રજૂ કરે છે, સારું છે। પણ જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરવો છે, જેને પરમ આનંદની પ્રાપ્તિ કરવી છે, એવો આનંદ, એવી મસ્તી, એવો આહલાદ કે જેના પછી કદાપી દુઃખ આવે જ નહીં, એવું પણ એક પદ છે જેને ઋષભદેવ ભગવાને પ્રાપ્ત કર્યું, રામ ભગવાને પ્રાપ્ત કર્યું, મહાવીર ભગવાને પ્રાપ્ત કર્યું, અને બીજાઓ પણ પ્રાપ્ત કરી શકે એ માટે તેમણે પોતાની વાત શબ્દોમાં આવી શકે એવી નથી, છતાં પણ શબ્દોમાં કહી છે, થોડી આવી શકે। સાચું સફળ આનંદમય જીવન જીવવાનો માર્ગ, નંબર એક આરોગ્ય, નંબર બે ફરજ, નંબર ત્રણ મહત્તા, નંબર ચાર પવિત્રતા। સમયની અને શ્રોતાઓની મર્યાદા છે, એટલે ટૂંકમાં વિચારીશું।
પહેલી વાત છે આરોગ્ય. અહીં આરોગ્ય એટલે સામાન્ય શબ્દોમાં છે એ ગુડ હેલ્થ. એ ગુડ હેલ્થ સામાન્ય રીતે મુખ્યપણે તનની તંદુરસ્તી, પણ સાથે મનની પણ તંદુરસ્તી. કારણ કે આપણે કઈ એકલું તન નથી, આપણે કઈ એકલું શરીર નથી. શરીરને તો બધા બાળવાના છે, નક્કી જ એકદમ. કે સર તમને બાળી દેવાના? કે હા બિલકુલ, દરેકને. ભગવાનને પણ બાળી દે છે, પણ ભગવાન તો એ પહેલા મોક્ષે પહોંચી જાય છે એટલે એમના શરીરને બાળે. આપણે પણ ચાલ્યા જવાનું. તો તનની તંદુરસ્તી એ મનની તંદુરસ્તી સાથે સંકળાયેલી, અને મનની તંદુરસ્તી તે તનની તંદુરસ્તી સાથે સંકળાયેલી. એટલે આપણે અત્યારે તનની તંદુરસ્તીની મુખ્યતાથી વાત કરીએ છીએ. એ તમારે બધાને તો માન્ય છે જ, પણ પાશ્ચાત્ય વિચારકોને પણ એ માન્ય છે. કારણ કે અત્યારે બધા એમ કહે છે કે સાહેબ ભગવાન તો જે એલએમાં અને લંડનમાં અને પેરિસમાં અને હોંગકોંગમાં જ ભગવાન હોય, અહીં તો બધા ભિખારી હોય. આપણો દેશ તો ભિખારી, અને આપણો દેશ તો અભણ, ને આપણો દેશ તો જંગલી, એમ કહે છે. બહુ સુધર્યા ને, બોસ્ટનમાં ભણ્યા, ઓક્સફર્ડ કેમ્બ્રિજમાં ભણ્યા, અને કંઈક વળી આ દુનિયાની સત્તા ને સંપત્તિ મળી એટલે રામ ને કૃષ્ણ ને મહાવીર ને બુદ્ધ ને શંકરાચાર્ય ને આવા બધા મહાપુરુષો છે. કે સાહેબ આ તો બધા તમે જૂન વાણી, તમને ઇલેક્ટ્રોનિક્સની ખબર નહીં, તમને મિસાઇલ્સની ખબર નહીં, હા તમને કોમ્પ્યુટરની ખબર નહીં, તમને ઈમેઇલની ખબર નહીં, એટલે તમે તો જૂના જમાનાના, અત્યારે તમારું કામ નહીં. હે, વેન સમથિંગ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. વેન હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. વેન કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. તું જેને મોટા માને છે એ પણ અમારા ભગવાનની વાતનો સ્વીકાર કરે છે. ભગવાન અમારા નથી હો, ભગવાન તો ત્રણ લોકના નાથ છે, પણ અત્યારે વાત ચાલે છે. તો આરોગ્ય આપણા ઋષિ મુનિઓએ પણ કહ્યું, શરીરમેવ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. કંઈ પણ જીવનમાં વિકાસ કરવો હોય તો શરીર સારું જોઈએ. તમારી દુનિયામાં પણ જોઈએ, 12માં સારા માર્ક લાવવા હોય ને 13-13 કલાક વાંચવું હોય તો સારી તબિયત જોઈએ. એમડી થવું હોય, એમએસ થવું હોય, સીએ થવું હોય કે એમબીએ થવું હોય તો પણ સારી તબિયત જોઈએ. 2-4 કલાક વાંચે ને થાકી જાય તો કામ ચાલે નહીં. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં 5% રિઝલ્ટ હોય, 9% રિઝલ્ટ હોય, હાર્ડ વર્ક ઇઝ રિક્વાયર્ડ. એને માટે શરીર પણ સ્વસ્થ જોઈએ અને મન પણ સ્વસ્થ જોઈએ. તો એના માટે શું કરવાનું તારે સાહેબ? ટૂંકમાં આહાર, વિહાર, નિહાર અને શ્રમ, આ ચારનું બેલેન્સ. એ બેલેન્સ લાઈફ એલોન કેન બીકમ અ હેપી લાઈફ. બેલેન્સ બેલેન્સ રાખવું પડે તમારું તો જીવન ચાલે છે. માતાઓને વધારે ઘર ચલાવવાનું, વરને રાજી રાખવાનો, છોકરાને રાજી રાખવાના, મોસાળ વાળાને ચાલુ રાજી રાખવાના, અને વળી પાછું ઘરનું બધું કામ કરવાનું, પાછા સોશિયલ જે મહેમાનો આવે એને સાચવવાના. કે સાહેબ હું તો કઈ એવું નહીં, હું તો વરને સાચું, બીજા બધા ભલે ગમે ત્યાં ગયા, એવું ન હાલે. એવું હાલે? એવું હાલે? ન હાલે. હે, તો બેલેન્સ. આપણે જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી. એ તો ભૂંડને, ભૂંડ છે ને, ભૂંડ એ ખાવા માટે જીવે છે. પણ આપણે શા માટે જીવવાનું છે? જીવવા માટે ખાવાનું છે, જીવવા માટે ખાવાનું છે. એટલે
નિયમિત આહાર કરવો અને આને પૂછીને ન ખવાય, આને પૂછીને ખવાય. આને આમાં રહે છે, તમારું તો ખોરાક આમાં રહે છે, અહીં તો જરાક જ રહે, ક્યાં જાય છે? અહીંયા જાય છે. આને પૂછવાનું કે જગ્યા છે. આ તો કે સાહેબ પકોડી પૂરી બહુ સારું હતી ને 90 પકોડી પૂરી ખાઈ ગયો, પણ 90 પકોડી પૂરી ન ખવાય. કે સાહેબ આ લોકોએ આમ આમ હાફૂસ કેરી અને પછી કેસર બે મિક્સ કરી હતી ને રસ બહુ સારો હતો ને, એટલે મેં 18 રોટલી ખાધી, પણ 18 રોટલી ન ખવાય, પાછો 3 ભાડકા રસ ખાધો. કેમ? આને પૂછીને ખાધો. તે આ તો કહે આવા દો આવા દો. અરે પણ પેલો કહે છે એટલે ભાઈ મારા પર કેટલું નાખો છો? આને પૂછી કે મારા જગ્યા હોય એટલું નાખો ને. હા પછી આમ 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 કરવું પડે પથારીમાં, એટલું બધું ન ખવાય. આહાર સ્વાસ્થ્યને અનુકૂળ હોય, આપણી તાસીરને અનુકૂળ હોય, અને અડધો કલાક પછી તરત જ કામે લાગી જઈએ અથવા થોડી વારમાં જ કામે લાગી જઈએ એટલું જ ખવાય, એવો જ આહાર કરાય. અને એવો આહાર કરાય જે આપણું શરીર બગાડવાનું નિમિત્ત ન બને. આ તો ખાતો જાય મરચા અને સાહેબ આંખોમાંથી પાણી પડે તોય પાછું બીજું ખાય. અરે ભાઈ આંખોમાંથી પાણી પડે છે, શું શું કરે છે અને પાછું મરચું બીજું ખાય છે, એ બસ ખાધું એટલે પતી ગયું. હવે કે આ બહુ તીખું છે, મોડું હોય તો આપો. હવે દવા તરીકે મરચું બરાબર છે. આપણા મા બાપ આપણા વડવાઓએ પૂર્વજોએ બહુ હળદર ધાણા જીરું મરચું રાઈ મેથી આ બધી દવાઓ છે, આહાર સારું સ્વાસ્થ્ય રાખવા માટે ઉપયોગી છે, પણ એ જ બધી ધાબળી જઈએ તો તબિયત બગડી જાય. તો આહાર પોતાના જીવનને અનુકૂળ અનુરૂપ આહાર કરવો, જેનાથી બની શકે તેણે બહારની ચીજો ન વાપરવી, અથવા બહારની ચીજો વાપરવી પડે તો ગરમ વાપરવી અને સ્ટાન્ડર્ડ જગ્યાએથી લીધેલી વસ્તુ વાપરવી. વિહાર ગમે ત્યાં ફરવાનું નહીં, આપણા જીવનમાં ગમે ત્યાં રખડવાનું નહીં, યોગ્ય જગ્યાએ સારી જગ્યાએ જવાનું. બને તો એકલા નહીં જવાનું, આપણે પરણેલા હોઈએ તો ઘરમાં બધા હોય તે સાથે જઈએ, એકલા શા માટે જઈએ? જેટલો આપણો હક છે એટલો આપણી ધર્મપત્નીનો પણ હક છે. આ દેશમાં સીતારામ એમ કહેવાય છે, રામ સીતા નથી કહેવાતો, રાધા કૃષ્ણ એવું કહેવાય છે, કૃષ્ણ રાધા એવો મંત્ર નથી. અત્યારના લોકો એમ કહે છે સાહેબ તમે બધા જંગલી હતા ને, પણ અમારા અંગ્રેજ ભગવાન આવ્યા ને એમણે લેડીઝ ફર્સ્ટ એવું શીખવાડ્યું, એટલે આ તમે જંગલી હતા ને તે થોડાક સુધર્યા છો. પણ એ અંગ્રેજ બાપાએ આપણને સુધાર્યા, અથવા આ પશ્ચિમના બાપાઓએ આપણને સુધાર્યા, એવું છે? હે સીતારામ શબ્દ હમણાં નીકળે છે, રાધા કૃષ્ણ હમણાં નીકળે છે. હે વિહાર ક્યાં જવાનું? સારી જગ્યાએ જવાનું, જ્યાં આપણને સારું શીખવાનું મળે, સારું વાંચવાનું મળે, સારું જોવાનું મળે, આપણે કંઈક નવા સદગુણો આપણા જીવનમાં પ્રગટાવીએ અને જીવનમાં આગળ બઢો, આગળ બઢો. માનવ જીવન શેને માટે છે? બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, આગળ વધવા માટે. માટે પ્રત્યેક મિનિટનો ઉપયોગ કરવો જોઈએ. એવરી મિનિટ મસ્ટ બી એકાઉન્ટેડ ફોર. માટે રોજ નિશી લખવી જોઈએ, આગળ જેને વધવું છે તેને. હાઉ ડીડ આઈ સ્પેન્ડ માય ડે ટુડે? એટ નાઇટ વી શુડ મેક એન એપ્રોપ્રિએટ નોટ. રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંત પડે અવ લોકો નિજ ઘરમાં ઊંડે જઈએ રાત્રે. ઇન્ટ્રોસ્પેક્શન તો ગમે ત્યાં રખડવાનું, યોગ્ય જગ્યાએ સંગીતકાર
શિલ્પકાર, ચિત્રકાર, વિદ્વાન, સાહિત્યકાર અને જેને કલ્યાણ કરવું છે એને તો સંતોનો સમાગમ કરવો, જેમનો આત્મા બોલે છે, જેમની જીભ તો માત્ર નિમિત્ત છે, જેમની વાણી અનુભવ વાણી છે, જેમની વાણી હૃદયમાંથી આવે છે, જીવનના અનુભવમાંથી આવે છે. કોઈનું ગોખેલું, ક્યાંકથી વાંચેલું, તૈયાર કરેલી નોટ વાંચી જાય, એ સંત નથી. સંત તો પોતાના જીવનમાંથી બોલે છે. તો વિહાર, નિહાર. નિહાર એટલે ભાઈ લઘુ શંકા અને દીર્ઘ શંકા, લોંગ કોલ ને શોર્ટ કોલ. એને રોકવા નહીં બને ત્યાં સુધી, એને રોકવા નહીં. આપણે તાત્કાલિક એવું લાગે, કોક વાર અસાધારણ સંજોગોમાં બે ચાર મિનિટ નું મોડું વહેલું થાય, પણ કારણ કે એનાથી ઘણું જ નુકસાન છે એમ આપણે આયુર્વેદ પણ કહે છે ને મોડર્ન સાયન્સ પણ એમ કહે છે. હાજતને રોકવી નહીં. બહુ કામ હોય તો આપણે કે એક અડધી મિનિટ, એક મિનિટ. ત્રિપ્રણ આહાર, વિહાર, નિહાર. આ બધા યોગ્ય હોવા જોઈએ, આ બધા સપ્રમાણ સંતુલિત હોવા જોઈએ. બીજી વાત આવે છે, ફરજ. ફરજ, આપણે સમાજમાં રહીએ છીએ, આપણે સર્વસંગ પરિત્યાગી નથી. સર્વસંગ પરિત્યાગી એટલે સાચા સાધુ, સાચા સાધુ, સાચા સાધુ મુખ્યપણે નગરમાં ન રહે. અત્યારે રહેવું પડે છે, સંજોગ અનુસાર વાત જુદી છે, બટ ધે આર નોટ ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ સોસાયટી ઓર ધ ફેમિલી મેમ્બર્સ. દે આર ઓન ધેર ઓન એન્ડ દે આર વિથ ધેર ગુરુ એન્ડ ધેર ગુરુ ભાઈ. એ પ્રમાણે માતાઓએ સમજી લેવું. આપણે તો સમાજમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, અથવા નથી રહેતા તો પણ સમાજ સાથે સંકળાયેલા છીએ. તો આપણે ફરજ છે કોઈક જાતની, જેટલી છે તેટલી. કોઈક માં છે, કોઈ બાપ છે, કોઈ પતિ છે, કોઈ પત્ની છે, કોઈ કાકો છે, કોઈ ભત્રીજો છે, કોઈ ગુરુ છે, કોઈ શિષ્ય છે, કોઈ વિદ્યાર્થી છે, કોઈ ટીચર શિક્ષક છે, કોઈ ગ્રાહક છે, કોઈ વેપારી છે, કોઈ ઉદ્યોગપતિ છે, કોઈ મજૂર છે, કોઈ રાજા છે, કોઈ પ્રજા છે. દરેકે પોતાની ફરજ કોન્શિયસલી, સિન્સિયરલી, બરાબર વિચારપૂર્વક બજાવવી જોઈએ. કે સાહેબ આવું આવે ધર્મમાં, કે ધર્મ એટલે તો, ધર્મ તો આપણા જેવા શું કરી શકે, આપણા જેવા ધર્મ બર્મ ન કરી શકે. ધર્મ તો મહાન વિવેકી અને મહાપરાક્રમી પુરુષો કરી શકે. આ તો આપણે તો સામાન્ય વાત ચાલે છે. રૂડું જીવન કેમ જીવાય અને સાચા આનંદ પ્રત્યે ધીમે 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 શાશ્વત આનંદ પ્રત્યે જવાનું છે. માનવભાવમાં જે વિશેષ થઈ શકે, ગધેડો ઘોડો એ બધા વિશેષ ન કરી શકે, મચ્છર માખી ભમરો ઉંદર ભાઈ બિલાડી બેન કૂતરા ભાઈ આ બધા બહુ વિવેક ન કરી શકે, કરી શકે પોતાના પ્રમાણ, આપણા જેવો ન કરી શકે. એક મનુષ્ય ભવ જ મોક્ષને પ્રાપ્ત કરી શકે એવું બધાય ધર્મોમાં કહ્યું છે. મનુષ્ય સિવાય કોઈ પણ મોક્ષે જઈ શકે નહીં, દેવ લોકો પણ ન જઈ શકે, કોઈ ન જઈ શકે. એટલે આપણે માં હોઈએ તો બાળકોનું શિક્ષણ અને સંસ્કાર, પિતા હોઈએ તો કુટુંબનું સંરક્ષણ અને યોગ્ય આજીવિકાની વ્યવસ્થા. એ એક જ નથી, આપણે એકલા પિતા નથી, યાદ રાખવું પડશે.
આપણે પિતા છીએ તો કોક ના પુત્ર પણ છીએ. એટલે આપણા બાપુજી છે, બા છે, જીવતા હોય તો, ન હોય તો એમનો ફોટો છે. વિદ્યાર્થીઓએ સમયસર પોતાના ક્લાસમાં જવું જ જોઈએ, બહાર આંટા ન મારવા જોઈએ, પાન પરાગ ન ખાવા જોઈએ એ ટાઈમે. અને આમ તો પાન પરાગ ન ખાવા એમ તો હવે પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા પણ કહે છે, કારણ કેન્સર ઓફ ધ લિપ, કેન્સર ઓફ ધી ચીક, કેન્સર ઓફ ધ પેલેટ, કેન્સર ઓફ ધી ટંગ, આવું બધું બહુ થાય છે. માટે એ ખાવા જેવું નથી. કંઈક જોઈએ તો ભાઈ બહેનો એને માટે વરિયાળી અને ધાણાની દાળ અને જીરું અથવા ઇલાયચીનો ભૂકો એવું ભાઈઓને તૈયાર કરીને આપવું જોઈએ. ફરજ, જેની જે ફરજ છે. આપણે બાળક છીએ, વિદ્યાર્થી છીએ, ધારો કે આઈ મસ્ટ ડુ માય લેસન્સ રેગ્યુલરલી, નોટ ટુમોરો, આજનું લેસન આજે જ કરવાનું, આજનું લેસન આજે જ કરવાનું. અને આપણે શિક્ષક છીએ તો વિદ્યાર્થીઓને બરાબર ભણાવવાના. કોઈ કે સાહેબ પણ આવતા નથી ને, અરે ન આવે તો પણ આપણે એવું સારું લેક્ચર આપીએ કે એવી સરસ રીતે ભણાવી કે એક છોકરો પણ એબસન્ટ ન રહે. તાવ આવ્યો હોય તો કે ના ના, મારે સાહેબના લેક્ચરમાં તો જવું જ છે, એટલું સરસ પોઈન્ટ બાય પોઈન્ટ સમજાવે છે ને, હું બધી નોટો બનાવું ને તો મારે ચોપડીઓ કે ગાઈડ કંઈ વાંચવાની જરૂર પડે નહીં, છતાં મારા 80% માર્ક, 90% માર્ક આવે. ફરજ. આપણે ટ્રાફિકના રૂલ્સ બરાબર પાળવા જોઈએ, આપણે ઇન્કમ ટેક્સનું ફોર્મ બરાબર ભરવું જોઈએ, વેલ્થ ટેક્સનું ફોર્મ બરાબર ભરવું જોઈએ, અને પ્રધાન હોઈએ તો પ્રજાના કાર્યો સારી રીતે થાય તે માટે નિષ્ધીન. પ્રજાએ આપણામાં વિશ્વાસ મૂક્યો, અને જો આપણે પ્રજાનું કામ ન કરીએ તો વિશ્વાસઘાતી છીએ, નિમક હરામ, એવું ન થવાય. તો એ પ્રમાણે જેની જે ફરજ હોય, જેની જે ફરજ હોય તેણે તે ફરજ બજાવવી જોઈએ. જેને જે ફરજ હોય તેણે તે ફરજ બજાવવી. તો દરેકે પોતાની ફરજ બજાવવી જોઈએ. અત્યારે આપણે એનો વિસ્તાર નથી કરતા, કારણ કે સમયની મર્યાદા છે. આપણે ઘેર નોકર સારી રીતે કામ કરતો હોય તો એને દિવાળીમાં યોગ્ય ભેટ પણ આપવી જોઈએ, એક મહિનાનો પગાર પણ બોનસ તરીકે આપવો જોઈએ, અને નોકર તરીકે, સારો નોકર હોય તો એને નોકર તરીકે નહીં રાખવાનો, આપણા ઘરનો સભ્ય, આપણા ઘરનો સભ્ય. આ જવાબદારી થોડીક માતાઓની છે. મા એટલે કોણ? સૌથી પહેલી ઉઠે ને સૌથી છેલ્લી સૂએ. મા, મા સૌથી પહેલી ઉઠે અને સૌથી છેલ્લી સૂએ, ને ખાવામાં પણ સૌથી છેલ્લી ખાય. જનરલ, જનરલ. તો પૂછે, ડ્રાઈવર ભાઈ જમી લીધું? રામાને બધા માટે બધું બરાબર પૂરતું છે? પછી જમવા બેસે કે બધું પતી ગયું, હવે કઈ છે નહીં, ડ્રાઈવર ભાઈ માટે કઈ નથી, રામા માટે નથી, બધું મૂકો, કલાક પછી ખાશે એ લોકો, 1.5 વાગે 2 વાગે ખાશે. ના ચાલે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો, આ વચનને હૃદયે લખો. આપણે અત્યારે શેઠ છીએ પણ શેઠ પણ કરીશું બહુ તો નોકર થઈ જવાના. પુણ્યનો ઉદય સરખો રહેતો નથી. રોડપતિ કરોડપતિ થઈ જાય ને કરોડપતિ રોડપતિ થઈ જાય. અત્યારે તો કે સાહેબ હવે તમે ઘેડા થાય તમે મરી જવાના, તો મારે તો નખમાં રોગ નથી, હું તો ઘોડા તાંબા જેવું મારું શરીર છે. સગા દીઠા મેં શાહ આલમના, ભીખ માંગતા શેરીએ, જન જાણીએ મન માનીએ, નવકાળ મૂકે કોઈ. એ સિકંદરે બે હાથ બહાર રાખ્યા અને નેપોલિયન પણ એકલો મરી ગયો. જૂની વાત તો તમે ન માનો કદાચ, કૃષ્ણ ભગવાન 56 કોટી યાદવના નાયક કહેવાતા હતા. તે વખતનો જમાનો જુદો હતો. પણ મર્યા જ્યારે દેહ છોડ્યો ત્યારે એકલા, કારણ કે
દ્વારકાને છોડીને ચાલ્યા ગયા ત્યાં રસ્તામાં વચ્ચે કથાને પ્રમાણે પેલો રથ ચાલ્યો તો ઉપરથી પેલો દરવાજો તૂટી ગયો તે જ વખત, એવું ભવિતવ્ય હતું. તો બધા મરી ગયા અને બે જણ જીવ્યા, બળદેવ અને કૃષ્ણ. તે આગળ ચાલ્યા, જંગલમાં જતા હતા અને બપોરનો ટાઈમ થયો. કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ તું જરા પાણી લાવી દે, તો મને તરસ બહુ લાગી છે. હા ભાઈ લઈ આવું, તમે બેસો અહીંયા. એ ઝાડ નીચે બેઠા અને જરા થાક્યા હતા, થોડી ચિંતામાં પણ હતા, સ્વજનોનો વિયોગ હતો અને બપોરનો ટાઈમ હતો, એટલે જરા આમ નિરાંતે બેઠા. ત્યાં દૂરથી કોઈ પારધીએ જોયું તો એને એમ લાગ્યું કે આ કોઈ પ્રાણી છે. તમે કહો સાહેબ આ તમારા જેવા જંગલી હોય ને એને એકલા એક નંબરમાં, હું તો આ બટન દબાવું ને તો પી આવે, તો ન્યુયોર્કથી ડાક્ટરને બોલાવે ચાર્ટર્ડ પ્લેનમાં, લંડનથી આવે, હું કઈ મરું? હું કઈ મરું નહીં. તમારા જેવા જેને કોઈ સગવડ ન હોય એ મરી જાય, હું તો મરવાનો જ નથી. ભાઈ તું રામથી મોટો, મહાવીરથી મોટો, ઋષભદેવથી મોટો, તો અમારે તારી સાથે કંઈ વિશેષ વાત કરવાની. અમે તો જેનું શરણ લીધું છે એને ઘેરે જ નોકરી કરવાની, અને એ જ અમારા શેઠ છે, તેઓએ કહ્યું તેવું કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. આ ભાવમાં તો કરીશું, પણ આગલા ભાવમાં પણ કરીશું, એટલે અમારે પછી ભાવ રહેશે નહીં. આનંદ આનંદ એવી અમારે એક ધૂન બોલાવે છે. બોલીએ જરા એટલે રિસેસ પડે. હું તો આનંદનું 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 ધામ, હું તો આનંદનું 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 ધામ, હું તો આનંદનું 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 ધામ, હું તો આનંદનું 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 ધામ. હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા. ફરજની વાત ચાલે છે, એ પ્રમાણે દરેકે પોતાની ફરજ સમજી લેવી. હવે ત્રીજી વાત, મહત્તા. અહીંયા મહત્તા જે છે તે સદગુણના અર્થમાં છે. મહત્તા એટલે સદગુણના અર્થમાં નથી, ધ સો કોલ્ડ સોશિયલ સ્ટેટસના રૂપમાં નથી, ધ સો કોલ્ડ સોશિયલ સ્ટેટસના રૂપમાં નથી. એ તો નીચ ગતિમાં અને દુઃખી કરનાર છે. આજકાલ માફ કરજો, થોડીક સત્ય હકીકતો રજૂ કરું છું, કોઈ ખોટું ન લગાડું, કારણ કે આ કોઈની વાત નથી, આપણામાંના જ કોઈકની વાત છે, આપણા સમાજની વાત છે. આપણે આપણી જાતને બ્રાહ્મણ જૈન, અમે સિસોદિયા રાજપૂત દશાશ્રી માળી, સાહેબ અમે તો મોટા શહેરોના કરોડાધિપતિઓ ને અબજપતિઓ, તે જે સંસ્કારી છે તેની વાત ચાલે છે. એ પણ અત્યારે એમના ફ્રીજમાંથી પણ દારૂની બાટલી નીકળે છે, એમના ફ્રીજમાંથી પણ એક્સ નીકળે છે. શું છે આ બધું? સાહેબ બિયર ન પીએ ને તો અમારે તો ચાલે નહીં, અમારે બિઝનેસમાં તો એવું પીએ. એમને પહેલેથી કહેશો ને કે વી આર સ્ટ્રિક્ટ નોન આલ્કોહોલિક્સ, તો એ લોકો તમારા માટે લીમકા લાવશે, તમારા માટે જે હોય ગોલ્ડ સ્પોટ કે જે હોય તે લાવશે. કારણ કે આ દેહધારીને 5 વર્ષ ત્યાં રહેવાનું થયું હતું, એટલે અમારે ત્યાં 2 દિવસ મોટો એક હોસ્પિટલ ડે હોય અને એક ક્રિસમસ ડે હોય, ત્યારે સામૂહિક જમવા જવું પડે. પણ પહેલેથી કહી રાખેલું હોય કે સ્ટ્રિક્ટ વેજીટેરિયન એન્ડ સ્ટ્રિક્ટ નોન આલ્કોહોલિક, તો એ લોકો લીંબુનું પાણી બનાવે, એ બધાને જે પીવું હોય તે પીએ, એના પર આપણો અધિકાર નથી. ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે એ લોકો કરે, આપણે તો ભણવા ગયેલા એટલે આપણું કામ પૂરું કરવાનું. એ સો કોલ્ડ સોશિયલ સ્ટેટસ છે ને સાહેબ, હું તો ચીરૂટ એવી મંગાવું ને 3 કલાક ચીરૂટ ચાલે, 150 રૂપિયાની એક ચીરૂટ હું પીવું છું. હું કઈ તમારે જેવો હાલી મોવાલી નથી કે આ બીડીઓના ઠૂંઠા પીવું, એ કશું પીવા જેવું નથી.
એ મહત્તા નથી લઘુતા છે, એ મહત્તા નથી લઘુતા છે. તારે સારું જીવન જીવવા માટે જે અનિવાર્ય નથી તે ન લેવું, જે દરેક પ્રકારે હાનિકારક છે. આજથી 70 વર્ષ પહેલા રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ ઓફ લંડન, એ લોકોએ જે 10,000 ડાક્ટરો ઉપર સર્વે કરેલો, તેમાં નક્કી કર્યું છે કે કેન્સર ઓફ ધ લંગ ઓકર્સ ડાયરેક્ટલી ઇન પ્રપોર્શન ટુ ધ એમાઉન્ટ ઓફ સિગરેટ સ્મોક્ડ. ગ્રાફ બનાવેલો, રિસર્ચ કરેલી, 10,000 ડાક્ટરોને એ લોકોએ એ સર્વેમાં લીધેલા. જે 5 પીતા હતા એમાં કોક જ વાર, 10 પીતા હતા એને વધારે, અને જે 40 પીતા હતા એમાંના ઘણાને કેન્સર થયા વિના રહેતું નથી, વહેલું મોડું. તો એવું બધું આપણે સોશિયલ સ્ટેટસ જોતો નથી. મહત્તાની વાત અહીંયા છે. સમાજ, સરકાર અને સંતો સામે નીચે મોઢે ન જોવું પડે એવું જ કાર્ય હું કરીશ. જે કાર્ય કરવાથી સમાજમાં આપણે ગુનેગાર ગણાઈએ, જે કાર્ય કરવાથી સરકાર જેલના સળિયા પાછળ આપણને ધકેલી દે, અથવા જે કાર્ય કરીને આપણે સંતની સમીપ જઈ શકીએ નહીં, કારણ કે હૃદય કાળું છે. હૃદય કાળું હોય તો સંતની સમીપ જવાનો અર્થ નથી. એ દિવસે ન જવું, બીજે દિવસે જવું. કાળું જેનું હૃદય છે, કાળા જેના વિચારો છે, એને સંત સમીપે જવાનો અર્થ નથી. એવું હમણાં પોપ્યુલર પદ થયું છે ભાઈ, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું, મંદિર કહેવાનું મન થાય એવો હૃદય બનાવો મારું. મહત્તા માટે આપણે કોઈ પણ એવા મોટા પાપ કરાય નહીં કે જે દ્વારા આપણે સૌની નજરમાં કાળું મોઢું કરવું પડે. પહેલાના જમાનામાં એવી રીતે સજા થતી, તમે યાદ કોક વાર વાંચ્યું હશે ને, કાળું મોઢું કરી ગધાડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવે એને. પેલા જમાનાની આ વાત છે, પણ અત્યારે એવું સમજવાનું માટે આપણે આઈ વિલ નોટ ડુ એનીથિંગ ઇન માય લાઈફ એઝ અ રિઝલ્ટ ઓફ વિચ આઈ વિલ બી પ્રૂવડ એઝ એન આઉટ ઓફ વે સિટીઝન. આતંકવાદી, હિંસાખોર, ચોર, એવો મોટો કોઈ ખૂની, એવો કોઈ મોટો વ્યસન લંપટ, એવો કોઈ દુરાચારી એવો હું બનીશ નહીં. આઈ વિલ નોટ ડુ એનીથિંગ લાઈક ધેટ, આઈ એમ સોરી. કોઈ કહે, આપણા કોઈક મિત્રો એવા આવી જાય ને કે અરે ચાલે ચાલે, બધું આ જમાનામાં ચાલે, તમે મોડર્ન છો ને, ચાલે. આઈ એમ સોરી, એક્સક્યુઝ મી. એટલી મોરલ કરેજ કેળવવી પડશે. ના કહેવાની, કદાચ 10-50,000 લાખ નો ઓર્ડર ન મળે તો કઈ વાંધો નહીં. દાને દાને પર લિખા હુઆ હૈ ખાને વાલે કા નામ, દેને વાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. કોઈના મોહતાજ થવાની જરૂર નથી. હા, સર્વ સાથે પ્રેમથી વર્તીએ, વિનયથી વર્તીએ, દરેક સાથે સારો સંબંધ રાખીએ, પણ દુનિયાના લોકો આપણી પાસે ખોટું કામ કરાવવા આવે તો કહીએ. ખોટું એટલે મોટું ખોટુંની વાત ચાલે છે. આપણે બધા કઈ સત્યવાદી હરિશ્ચંદ્ર થઈ શકીએ એવું નથી, પણ એટલા માટે આપણે ગૃહસ્થ હોઈએ ને તો મહાવીર ભગવાન મોટા વૈજ્ઞાનિક છે. એમણે કહ્યું તું અણુવ્રત પાળી શકે બાપા,
આપણને કહે છે, હે ભાઈ, હે માં, તું અણુવ્રત પાળ, મહાવ્રત ના પાળી શકે. મહાવ્રત પાળવું હોય તો સર્વસંગ પરિત્યાગી થવું જોઈએ. એવી આપણી શક્તિ કોઈની છે નહીં, એવી આપણી શક્તિ નથી, અત્યારે નથી, ભવિષ્યમાં ધીમે ધીમે પ્રગટ થઈ શકે તો મહત્તાની વાત થઈ. હવે છેલ્લી વાત પણ સૌથી અગત્યની વાત, અને એ છે પવિત્રતા. ત્યાંથી ચાલુ કરી દઉં આપણે, આત્માને જગાડવા માટે, એટેન્શનની પોઝિશનમાં લાવવા માટે. પવિત્રતા સ્થૂળ પણ હોવી જોઈએ. પહેલા સ્થૂળ થી ચાલુ કરીએ. ઈઝી શું છે કે ભાઈ, શરીર ચોખ્ખું રાખવું. સામાન્ય માણસની વાત ચાલે છે અત્યારે. શરીર ચોખ્ખું રાખવું તો ભાઈ, તમારી દુનિયામાં પણ કહે છે ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. શું કહો છો? ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ, એવું કહો છો? સ્વચ્છતા સૌને ગમે એનો એક દાખલો છે ગાંધીજીનો, તમે સાંભળ્યો છો પણ યાદ કરાવી દો. ગાંધીજી જમવા બેઠા, પછી ચમચીની જરૂર પડે, પીરસવા માટે જરૂર પડે, એટલે વલ્લભભાઈ હતા બધા પાસે, એટલે પેલા ભાઈ ચમચી ધોઈને લાવ્યા, એટલે વલ્લભભાઈએ પોતાના ધોતિયાથી લૂછી અને આપ. વલ્લભભાઈ, તમારું ધોતિયું ચોખ્ખું છે? સવારથી પહેરેલું છે, સવારથી પહેરેલું છે. ગંદુ છે એમ કહેવાનો અર્થ નથી, પણ એટલું ચોખ્ખું ન હોય કે જેથી સીધો એનો આહાર થઈ શકે. ફરીથી જાઓ અને ધોઈ આવો, અને પછી ચોખ્ખા નેપકિનથી લૂછો. અને પછી તમે કહો, સાહેબ આ તો બહુ ચીકાશ કરે છે, સાહેબ આ તો બહુ ચીકાશ કરે. ચીકાશની વાત નથી, સ્ક્રુપ્યુલસ. આપણે એવું માની લઈએ, સાહેબ મોટા મંદિર બનાવે, આ મોટા મોટા કામ કરે, એ બહુ મોટા મોટું મોટું કરે. સાહેબ એ મોટા નથી, નાના નાના કામ મોટા કરવાની ટેવ પાડે તે જ મહાન થઈ શકે. આટલી પેન્સિલ પણ આવે છે ને પાઠ, નાખી દેવા કે હજુ બે દિવસ ચાલે એટલી છે, નવી પેન્સિલ ન લાવો. આપણે ભાઈ યાદ રાખવાનું, સાહેબ મારે તો પહેલા બે ત્રણ ટબ થી બાથ લઉં અને પછી પાછો શાવર બાથ લઉં સાહેબ, અને પછી છેલ્લો પછી ગુલાબજળનો બાથ લઉં. એટલું બધું ન લેવાય આપણે. સામાન્ય રીતે એક મોટી ડોલ અને માથે નાવાનું એવું હોય ત્યારે બે ડોલ, એનાથી વધારે પાણી વાપરવાનું નહીં. કે સાહેબ કેમ કહી, તમારા બાપના પૈસા અમે નાહીએ છે? અરે ભાઈ, પાણી જે છે એ કોઈનું નથી. તું ટેક્સ ભરે એટલે પાણીનો તું બનાવતો, કેટલું પાણી બનાવી શકે છે? હે, આ અત્યારે મોડર્ન સાયન્સ ઇકોલોજીમાં આવ્યું. ભગવાન મહાવીર તો કહે છે, ઝાડ કાપવાના નહીં, રોપવાના. અને તમારા બધાને કહું છું કે તમારા ફ્લેટ છે એના ઉપર કુંડા મુકાવી દો, બધી તમારી અગાસી ઉપર છોડ હોવા જોઈએ. સિમેન્ટના જંગલ જો આપણે બનાવીશું તો સિમેન્ટ એની ગરમીમાં આપણે મૃત્યુ પામીશું. દેશકાળ પ્રમાણે મલ્ટીસ્ટોરી બનાવવા પડે છે તો પણ આપણું જે પણ બહારમાં અટારી હોય ત્યાં એક કે બે આપણે કુંડા મૂકવાના, અને પૈસા ભરો બધા, 100-200-500 રૂપિયા કાઢો, અને આખી અગાસીમાં વોકિંગ ટ્રેકને બાદ કરીને કુંડા હોવા જોઈએ, અને પૂરતા પ્રમાણમાં ઝાડ હોવા જોઈએ. જો વૃક્ષો જીવશે તો આપણે જીવીશું, વૃક્ષો નહીં રાખો તો આપણે પણ જીવી શકીશું નહીં. કે બહુ ધર્મમાં આવે કે ધર્મમાં બધું આવે. મારા સ્વામીની વાત તો જો કરીએ તો થઈ શકે એમ નથી. અમદાવાદ ગામ કહેવાય છે, અહીંયાથી 60-70 વર્ષ પહેલા પુનિત મહારાજ થયા, એમના ઘણા બધા ભજનો છે. એમાં પરમ કૃપાળુ દીન દયાળુ બહુ પ્રસિદ્ધ છે. એમાં છેલ્લે આવે છે, ભગવાન કેવા છે,
ગુણ ગુણ ના ભંડાર પ્રભુજે, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજે, પરમ કૃપાળો દીન દયાળો જી, કૃપાળો દીન દયાળો, જીવન ના આધાર પ્રભુજે. યાદ રાખવું, આપણે એમ માને છે કે સાહેબ બિચારા એ તો ચાલતા ચાલતા રખડતા હતા ને વનમાં રહેતા હતા, એમને તો બહુ બહુ તો રાજા હતો બળદ કે ઘોડો કે એવું. આજકાલ તો મારે પોતાનું જ હેલિકોપ્ટર છે સાહેબ, હું કે તમારે જેવો નથી, મારું પોતાનું જેટ વિમાન છે. અમે તો મર્સેડિસ ને રોલ્સ રોય ની તો વાત ક્યાં, એ તો બધે અમારા મેનેજરો ને એક્ઝિક્યુટિવ વાપરે. હે, આજકાલ થોડો પુણ્યનો ઉદય થયો તો કે હું મોટો શેરી નાની. ભગવાન રામ, ભગવાન ઋષભદેવ, ભગવાન મહાવીર કે એવા મહાન પુરુષો પાસે ભાઈ આપણે તો મચ્છર પણ નથી, આપણે તો કીડી પણ નથી. કે આ બધું તમે આવેશમાં બોલો છો, આ તમે આવેશ ઇમોશનલ છો તમે. આમાં કોઈ ભાઈઓને જોઈતું હોય, ભગવાન મહાવીરની પરંપરામાં પહેલી સદી અને ફર્સ્ટ બીસી એ 200 વર્ષના ગાળામાં એક ધર્સેન આચાર્ય થયા જે ગિરનારમાં થયા, અને એમના બે શિષ્યો, એટલે એમણે બે શિષ્યો ટ્રેન કર્યા, એમનું નામ પુષ્પદંત અને ભૂતબલિ. એમણે એક ષટખંડાગમ નામનું શાસ્ત્ર લખ્યું. એના પર 7મી સદીમાં વીરસેન સ્વામીએ લખેલી ટીકાઓ અત્યારે મળે છે, એના 18 વોલ્યુમ બહાર પડ્યા છે આટલા. પણ એ પેઢી પૂરી થઈ ગઈ, એ કહે છે કે અમારાથી આ પૂરું થાય એવું નથી. અને અત્યારે આપણે 5 ભાષા જાણીએ છીએ અને 2000-5000 શ્લોકો યાદ છે, અને કંઈક એવું સ્વાધ્યાય ભક્તિ કરીએ છીએ કે સાહેબ આઈ એમ નોટ એન ઓર્ડિનરી મેન, આઈ એમ ગોલ્ડ મેડાલિસ્ટ ફ્રોમ બોસ્ટન, I know 12 languages, I have written so many books, I am so and so. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. પણ અત્યારે એમની વાત કરવી નથી, કારણ કે અત્યારે આપણે પવિત્રતા શરીરની રાખવાની છે, એ માટે બી ક્લીન, બી નીટ, બી પ્રેઝન્ટેબલ. બી નીટ, બી ક્લીન, બી પ્રેઝન્ટેબલ and according to your social status. આપણા કપડા પણ એવા જ હોવા જોઈએ કે જે આપણી પર્સનાલિટીને અનુરૂપ હોય. બહુ કાબર ચિત્રા, હા, અંગ પ્રદર્શન થાય, ટાઈટન ટાઈટ, શ્વાસ પણ નથી લેવા, શ્વાસ નથી લેવા સાહેબ, બહુ શ્વાસ પણ નથી લેવા. અરે એવા કપડા મરવા પહેરવા છે. હે, વેરી ઇમ્પોર્ટન્ટ. આપણને જોઈને કોઈ પણ માણસ, આ જેન્ટલમેન છે, આ કોઈ સજ્જન માણસ છે, આ કોઈ ઊંચા ખાનદાનના ઘેરથી આવેલા છે. માતા હોય તો ખાસ, માતાનું ભૂષણ તે લજ્જા છે. માતાનું ભૂષણ તે ગમે તેટલા હીરાના હાર પહેરો કે સોનાના ઢીમ પહેરો, એ તમારું સાચું ભૂષણ નથી. સાચું ભૂષણ તો લજ્જા છે. તો તમારા બાળકો પણ એવા બને, તો ભવિષ્ય દેશ પણ એવો બને. એવો અમારે સૌરાષ્ટ્ર બાજુ તો કે ભલે જૂનવાણી હોય પણ સાચી છે, કારણ કે 3 મહાપુરુષો વર્તમાન કાળના પબ્લિક લાઈફના એ બધા કાઠિયાવાડમાંથી થયા. મહાત્મા ગાંધીજી, શ્રીમદ રાજચંદ્ર અને દયાનંદ સરસ્વતી, ઓલ ધ 3 વેર ફ્રોમ સૌરાષ્ટ્ર. જનની જણ તો ભક્ત જણ ને કાંદાતા કાશૂર, એ જનની જણ તો ભક્ત જણ ને કાંદાતા કાશૂર, ને નહીતર રહેજે વાંજણી મત ગુમા વિષ્ણુ, ને નહીતર રહેજે વાંજણી મત ગુમા વિષ્ણુ.
જૂના જમાનાનું લાગે પણ જૂના જમાનો નથી. શિવાજી અને પ્રતાપ રાણાની માતા હતા એટલે બન્યા. તો કે સાહેબ તમે જૂન વાણી લાવો. સંત વિનોબાજીએ પોતાની માતા વિશે લખ્યું છે એ વાંચવું. સંત વિનોબાજીને એમના બાળકો બાજીને એમની માતાએ જ આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રેરણા આપેલી. કઈ વાંધો નહીં, કે તમારે જે પ્રમાણે જીવન જીવવું હોય તેમ જીવો. આપણા કપડા આપણા સમુચ્ચય વ્યક્તિત્વને અનુરૂપ હોવા જોઈએ. બહુ જ શ્રીમંત હોય ને ફાટલા કપડા મેલા કપડા પહેરે તો બરાબર નથી. ચોખ્ખા કપડા હોય, ભલે સાદા હોય પણ ચોખ્ખા હોય અને પોતાના પ્રસંગને અનુરૂપ હોય. મંદિરમાં જઈએ તો એને અનુરૂપ કપડા, સત્સંગમાં જઈએ તો એને અનુરૂપ કપડા, અને કોઈ લગ્ન પ્રસંગમાં જવું પડે કે કોઈની બર્થડે પાર્ટીમાં જવું પડે તો એને અનુરૂપ કપડા. પણ એને અનુરૂપ, પણ આપણી ખાનદાની છોડીને નહીં, આપણી લજ્જાને છોડીને નહીં. આઈ વિલ ડુ વોટ ઇઝ એપ્રોપ્રિએટ. જે સારું છે, જે સાચું છે, જે ખાનદાન મનુષ્યો ઊંચા ઘરાણાના મનુષ્યો જે કરે તે જ હું કરું. મારે મારું જીવન સાર્થક કરવું છે, સફળ કરવું છે, એમ અંદરમાં ભાવ રહેવો જોઈએ આપણને. એ તો પવિત્રતા સામાન્ય થઈ. હવે આ પવિત્રતા ટાઈમ હવે 7 મિનિટ જ છે. એક તો શરીરની પવિત્રતા થઈ, ક્લીનલીનેસ ઓફ ધ બોડી. હવે ક્લીનલીનેસ બહુ અઘરી. આ લુલી છે ને, લુલી એટલે અંદર હાડકા નથી. જો આને હાડકું છે, આ અહીંયા હાડકું છે, આમાં હાડકું છે. હાડકું હોય તો આવી રીતે કરી ના શકે, પણ ઈ બહુ ખતરનાક છે. એ ખતરનાક છે. આખું મહાભારત એમાંથી સર્જાયું. આંધળાના તો આંધળા જ હોય ને. માટે અમારા ગુરુજી એક સૂત્ર આપે છે, નીચેથી બીજું છે. વાણીની પવિત્રતા રાખવી હોય તો ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો, પ્રેમ સે બોલો. આર્ટિફિશિયલ નહીં, અહીંયાથી કોઈ દેખાડવા માટે, કોઈને મસ્કો મારવા માટે નહીં. મારો સ્વભાવ જ એવો છે. આપણે આપણા બાબલાને કઈ મસ્કો મારવાનો હોય, અથવા આપણા વરને પણ મસ્કો મારવાનો હોય, મસ્કો ન પડે. જે હોય તે આપણે સાચું કહેવાનું, કઈ છુપાવવાની જરૂર નથી. એ પણ એવા જ હોય કે આપણા અંતરને સમજી શકે. એમને કઈ મસ્કો મારવાની કઈ જરૂર નથી. ધીરે સે બોલો, ધીરે સે બોલો. અમુક અમુક વસ્તુઓ પાશ્ચાત્ય લોકો પાસેથી આપણે શીખવાની છે, તો ત્યાંથી સારું શીખો. ઇંગ્લેન્ડમાં ખાસ આપણા લોકો આવે તો શરૂઆતમાં મોટેથી બોલે. એ લોકોની બોલવાની પદ્ધતિ એવી કે બે કે ત્રણ જ જણ સાંભળી શકે. આપણને તેમ લાગે શું, દે ઓનલી વિસ્પર, દે ડોન્ટ સ્પીક. દે ઓનલી વિસ્પર, દે ડોન્ટ સ્પીક. એ સારી પછી જરૂર હોય ને મોટેથી પણ બોલવું પડે, એ વાત જુદી થઈ. એનસીસી ના કેપ્ટન હોય તો તમારે મોટેથી બોલવું પડે. હા, બધા સાંભળે એવી રીતે. અને હમણાં 26 જાન્યુઆરી ગઈ ને, તો પેલા બોલે તો કેટલું, 1 કિલોમીટર સુધી સંભળા. એ તો અત્યારે આવા માઇક બાઇક આવી ગયા, કારણ કે શરીર આપણા માઇક આંગલા થઈ ગયા. પહેલાના જમાનામાં મહાપુરુષોને કઈ માઇક બાઇક ની જરૂર પડતી, અહીંયા જ માઇક હોય એમને. પણ એટલું બધું એમનું જીવન એવું હોય, એવી સાધના હોય, એવી તપસ્યા હોય. ધીરે પ્રેમ છે. આપણા રામાને પણ બોલાવીએ તો પણ એ રીતે જ બોલાય. ભાઈ શંકરભાઈ આવો, શંકર આવો ભાઈ, તમે જમી લીધું? આવી રીતે તો આપણા માથા પર ચડી જાય. ન ચડી જાય. જીવન કા માધ્યમ પ્રેમ હૈ. આપ લોકો સાહેબ, હું તો બધાને ઠપકારું, દરેકને ઠપકારું. હું તો ન કરાય. એના પપ્પા બીજા ગરમ કરીને બોલતો, હું તો કહી દઉં મારી સાથે વાત નહીં કરવાની. હું તમારે જેટલું જ કમાઉં છું,
મારો પગાર વધારે ને, એવું ન કહેવાય આપણા પતિને. આપણે કમાઈએ છીએ એટલે એમનાથી મોટા એવું ન કહેવાય. નવો જમાનો છે ને, કઈ પણ ઘરમાં લાવવું હોય તો પૂછીને લાવવું. આપણે રેફ્રિજરેટર લઈ આવીને પૂછે કે કઈ કંપનીનું લાવે, બહુ મોંઘું જ નથી લાવે, હું મારા પગારમાં જ લાવી છું, તમારે નહીં પૂછવાનું, એવું ન કહેવાય. રેફ્રિજરેટર તમારું છે અને તમે કોના છો? વ્યવહારથી હા તો એવું કહેવાય. અને એવી રીતે ભાઈઓએ પણ એ પ્રમાણે વાત કરવી, ભાઈઓએ પણ એ પ્રમાણે વાત કરવી જોઈએ. આપણે કેમ કરીશું? આપણે આટલી અગવડ છે તો આપણે કેમ કરીશું? પ્લાન કરીએ, આપણે આપણી મર્યાદામાં રહીને લાવીએ. દેવું કરવાનું નહીં. લોનથી આપણે મોટર લાવવી નથી, લોન કરવાની નહીં, લોન લાવવાની, લોન પર મોટર નહીં, સ્કૂટર બરાબર છે. આપણે દેવું કરીને ચિંતામાં ને ચિંતામાં રહેવાનું. ક્યારે 600 રૂપિયા, 800 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયાને હપ્તો. પ્રેમ છે, આદર દેખર બોલ, કોઈ પણ આવ્યું આપણે અતિથી દેવો ભવ, આદેશ છે. કાઠિયાવાડ કચ્છ બાજુ જાવ તો લોકો અડધા અડધા થઈ જાય. ત્યાં જ આપણી સંસ્કૃતિ સાચી છે, ગ્રામ્ય સંસ્કૃતિ. એ આપણા વિનોબાજી, એ આપણા રવિશંકર દાદા, એ આપણા બબલભાઈ મહેતા, અત્યારે પણ જે બીજા એવા હોય એ બધાને વિચારવા જેવા, આપણે આપણે એમને અનુસરવા જેવું છે. જરૂરત હોને પર બોલો, વાણીની પવિત્રતા, વાણીની પવિત્રતા. અને હવે છેલ્લી મનની પવિત્રતા, એ સૌથી વિકટ છે. પણ એ ધીમે 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 આપણે સર કરી શકીએ. પણ એ સર કરવી હોય, મનની પવિત્રતા પ્રાપ્ત કરવી હોય તો આપણા જીવનની શૈલી પણ બદલવી જોઈએ. સારા પુસ્તકો જ ઘરમાં રાખવાના, જેનાથી પવિત્ર વિચારો આવે, સારું સારું શીખે એવું પણ ખરું અને પવિત્ર વિચારો આવે. આપણા ઘરમાં ટાગોરનું, પ્રેમચંદજીનું, ઉમાશંકર જોશીનું, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું, એવા બધાનું સાહિત્ય હોવું જોઈએ. અને તે ઉપરાંત ધાર્મિક પુસ્તકો, આધ્યાત્મિક પુસ્તકો તો હોવા જ જોઈએ. ગુજરાતી સમાજનું એ દુર્ભાગ્ય છે કે કોઈ પણ બુક શોપમાં જઈએ તો ભાઈ ગુજરાતી ખાસ અમે નથી રાખતા, કારણ કે ગુજરાતી કોઈ લેવા જ નથી આવતું. અંગ્રેજી છે વધારે, થોડુંક હિન્દી છે. ગુજરાતી પુસ્તકો અમે, અમને તો 35-40% કમિશન આપે તો રાખીએ, તોય પણ કોઈ લેવા નથી આવતું. આ ગુજરાતીનું લક્ષણ છે, યાદ રાખવાનું. આપણને ચોપડા ગમે છે પણ ચોપડી ગમતી, ચોપડા એટલે સમજ્યા ને, આટલા આટલા લઈને આવો છો ને ઘેર લાલ રંગના, ચોપડામાં રસ છે, ચોપડીમાં રસ ન ચાલે. ભગવાન કહે છે જ્ઞાન વિના મોક્ષ થાય નહીં. સાચા જ્ઞાન વિના મોક્ષ થાય, સાચા જ્ઞાન વિના જીવનમાં કંઈ પણ ન પ્રાપ્ત થાય. એટલે તો ભાઈ તમારે આ સાક્ષરતા અભિયાન કરો છો ને, લૌકિક શિક્ષણ છે એ પણ જરૂરી છે. માતાઓને ભણાવો ને માતાઓને સંસ્કારિત કરો તો મહાન રાષ્ટ્ર નિપજશે. તો શિક્ષણ, જ્ઞાન, જ્ઞાનનું સાધન છે સારા પુસ્તકો, સારી સંગત. એ વાત આગળ આવી ગઈ થોડી, સારી સંગત. ઓલવેઝ બી ઇન ગુડ કંપની, બીકોઝ મેન ઇઝ ઓલવેઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ કંપની હી કીપ્સ, વેધર હી વિશીઝ ઓર હી વિશીઝ નોટ. માટે ગમે તેવા માણસોને આપણે મળીએ તો આપણે એમના પર અસર થવાની, થવાની ને થવાની. માટે એવા નીચી કક્ષાના મનુષ્યોનો આપણે સમાગમ કરવો નહીં, ને કદાચ થઈ જાય તો ધીમે રહીને આપણે હાથ કાઢી લેવો. અને
મનની પવિત્રતામાં મુખ્ય છે વિનય અને વિવેક. વિનય અને વિવેક માટે માતા પિતાનું સન્માન કરવું, વડીલોનું સન્માન કરવું, ભગવાનની તો પૂજા કરવી, અને એ રીતે આપણે મનને પવિત્ર રાખવાનું છે. બાકીની વાત આગળ આવી ગઈ સદાચારમાં. આપણા જીવનમાં કોઈ પણ મોટું પાપ હોય નહીં. There are two facets of life, the thought and the conduct. આચાર પક્ષ અને વિચાર પક્ષ. વિચાર પક્ષ સારો રાખવો હોય તો આચાર પક્ષ સારો રાખવો, અને આચાર પક્ષ સુધારવો હોય તો વિચાર પક્ષ સારો રાખવો. આમ બંને આપણા જીવનમાં મજબૂત થાય. અંત મંગળ તરફ ચાલીએ, ઝીલીએ જરા. જેના ઘરમાં ભક્તિ ગાન એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. ભગવાન એટલે પવિત્રતા. ભગવાન કોઈ વ્યક્તિ નથી, ભગવાન તો ગુણોનો સમૂહ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે, ભગવાન દિવ્ય જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન શક્તિ સ્વરૂપ છે, અને ભગવાન અંતર્યામી છે, દરેકની વાત જાણે છે. તો આપણે આજે જે શીખ્યા તે યાદ કરી જઈએ. ચાર વસ્તુ દ્વારા હું મારા જીવનને ઉન્નત બનાવીશ, મહાન બનાવીશ. પહેલી વાત તે આરોગ્ય, એ ગુડ હેલ્થ, આરોગ્ય. બીજી વાત તે ફરજ, ડૂ યોર ડ્યુટી વેલ એન્ડ ધેર યોર રાઈટ એન્ડ. યોગ કર્મસુ કૌશલમ, યોગ કર્મસુ કૌશલમ. તો આપણે આપણી ફરજ સારી રીતે બજાવવી, અને બીજી બહુ કમ્પ્લેન કરવી. જિંદગીમાં એવું તો ચાલ્યા જ કરે, બહુ કમ્પ્લેન, આખો દાડો કમ્પ્લેન 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 નહીં કરવી. ત્રીજી વાત છે મહત્તા, કોઈ ખોટું એવું કાર્ય કરવું નહીં કે જેથી લોકો માં આપણે ચોર કહેવાઈએ, કોઈ પણ જાતના ખરાબ માણસ કહેવાઈએ, એવું કરવું નહીં. અને છેલ્લું પવિત્રતા, સારા વિચારો, સારી સંગતિ, સારો આચાર, અને આ પ્રમાણે સારા પુસ્તકો એને વાંચવાનો આપણે નિયમ કરીએ. આ વિચાર વસ્તુથી આપણું જીવન ઉન્નત બને, મહાન બને, આનંદમય બને, અને આપણો મનુષ્ય સફળ થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરી, અને આગળ આત્મસિદ્ધિ જે બાકી રહી છે એ આપણે લગભગ 10 મિનિટમાં પૂરી થઈ જશે. આપણે સાદી રીતે લઈશું એટલે within 10 મિનિટ. સદગુરુના ઉપદેશથી